नमस्कार ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 2, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને ચેપ્ટર નંબર 2 માં લઈને આવી રહ્યા છે ગુજરાત બોર્ડ 2013 માં પૂછાયેલા સવાલો, કે માત્ર ચેપ્ટર 2 માંથી અને માત્ર ગુજરાત બોર્ડ માં 2013 માં પૂછાયેલા સવાલો વિશે વાત કરવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે ગુજરાત બોર્ડ માં 2012 માં જે સવાલો પૂછાયેલા છે ચેપ્ટર 2 માંથી તેની ઓલરેડી વાત કરેલી છે, એઝ વેલ એઝ ચેપ્ટર 1 માંથી 2012 થી લઈને 2019 માં જે સવાલો પૂછાયેલા છે તે સવાલોની પણ વાત કરેલી છે. ક્લિયર? અને એમાં ખાસ જોવા જઈએ તો 2017, 18, 19 તો એમાં જે સવાલો પૂછાયેલા છે તેનું એનાલિસિસ કરો કે કેવા પ્રકારના સવાલો પૂછાય છે, કયા લેવલના પૂછાય છે, અને સવાલો પૂછાય છે તો એ સવાલોનું સોલ્યુશન આપણે કરશું કઈ રીતે, કઈ રીતે આપણે એને વિચારવું પડશે, કઈ રીતે એનું ફોર્મ્યુલા મૂકવાનું થશે. ઓકે, તો ખાસ એટલે ખાસ કે 16 થી લઈને 2016, 17, 18, 19 તો એ બધા સવાલો છે તે જોવાનું રાખજો. ક્લિયર? અને આજે ચેપ્ટર 2માં 2013માં જે સવાલો પૂછાયેલો છે તેની વાત કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો આ કન્ટેન્ટ છે તે તમે તમારા મિત્રોને છે તે શેર કરી શકો છો, ક્લાસમાં ભણતા હોય, ક્લાસીસમાં હોય, પછી જોવા જઈએ તો ટેલિગ્રામ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં પણ છે તે શેર કરી શકો છો. અને ડેઇલી અપડેટ્સ મેળવવા માટે આપણી ચેનલ છે તેને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો, અને જો ઓલરેડી સબસ્ક્રાઇબ કરેલી હોય અને વધારે પડતી માહિતી મેળવવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે સાયટ એડ્યુકેર, જે આપણી ચેનલનું નામ છે એ જ ટેલિગ્રામમાં ચેનલનું નામ છે, તો તે જોઈન કરી લો, જેનાથી તમે ડેઇલી અપડેટ્સ છે તે મેળવતા રહેશો. ઓકે, ઓકે. ચલો જો પહેલો સવાલ શું છે, કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાના સંપર્કમાં કરાવીને પછી અલગ કરવામાં આવે છે. તેમના સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે E1 અને E2 હોય તો E1/E2નો ગુણોત્તર શોધો. ઓકે, તો આ સવાલ તો આપણે ગુજરાત બોર્ડ 2012માં ઓલરેડી પૂછાયેલો છે, કોપી પેસ્ટ જ છે, સેમ ટુ સેમ જ છે. ગણતરી કરો, ચલો ગણતરી કરો, જવાબ આપો, કોમેન્ટ કરજો, પહેલાં વિડીયો પોઝ કરી દો, ગણતરી કરો, જવાબ લાવો, શું જવાબ આવે છે તે કોમેન્ટ કરવાનું છે. અને આ MCQ છે તે અહીંયા નથી કરવાનું, તમારે જાતે કરવાનું છે, કારણ કે ઓલરેડી ગુજરાત બોર્ડમાં 2012માં ચેપ્ટર 2માં જે સવાલો પૂછાયેલા છે એમાંનો એક સવાલ આવડો આપણ છે. ઓકે, કોપી પેસ્ટ જ છે, તો જે જવાબ આવે તે કોમેન્ટ કરજો. ઓકે, ત્યાં સ્ક્રીન ઉપર તમારે MCQ છે જ. ઓકે, ચલો પછી નેક્સ્ટ MCQ જુઓ, કે એ લંબાઈ દરેક બાજુ ધરાવતા ચોરસના દરેક ખૂણે +Q, +Q, -Q અને -Q, ત્યાં મિસ્ટેક છે, ત્રીજો વિદ્યુતભાર છે તે -Q જ છે. ઓકે, જોજો કે એક તો ચોરસ આપેલો છે, દરેક બાજુની લંબાઈ A છે. ઓકે, બે ખૂણા ઉપર +Q, +Q અને બે ખૂણા ઉપર -Q, -Q વિદ્યુતભાર છે, આથી તેના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. ઓકે, ચલો એક તો ચોરસ +Q, +Q, ત્રીજો વિદ્યુતભાર -Q છે, સુધારો કરી નાખજો, એમાં ભૂલ છે. ઓકે, -Q, તો આથી તેના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું, તો આના તેના કેન્દ્ર ઉપર, તો આ કેન્દ્ર છે તે કેન્દ્ર ઉપર સ્થિતિમાન છે તે આપણે ગોતવાનું છે. ઓકે, તો ટોટલ કેટલા વિદ્યુતભાર છે, 4, Q1, Q2, Q3 અને Q4, તો ચારેય વિદ્યુતભારોના લીધે કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગોતી લો પર્સનલી, હા કે ના? અને ચારેય વિદ્યુતભારો છે તે કેન્દ્રથી કેવા સરખા અંતરે આવેલા હોય, શંકાને કોઈ સ્થાન નહીં. સાહેબ, જો હું આને આર કહું તો આને પણ આર કહેવું પડે, આને પણ આર કહેવું પડે, આને પણ આર કહેવું પડે. શા માટે? કારણ કે બધાના ફઈબા કેવા છે, એક જ છે. ઓકે, કારણ કે ડિસ્ટન્સ કેવું છે, સરખું છે. ચલો, તો પહેલાં Q1ના લીધે કેન્દ્ર ઓ ઉપર સ્થિતિમાનની વાત કરીએ, તો કેન્દ્ર ઓ ઉપર સ્થિતિમાન ગોતવું છે તો શું કરશો, V1 + V2 + V3 + V4, યસ ઓર નો? ચલો, તો પહેલાંના લીધે અહીંયા સ્થિતિમાન, તો KQ/R, સ્થિતિમાનનું સૂત્ર શું આવે છે, KQ/R, હા ના? વિદ્યુતભાર Q1 કેટલો છે, Q છે. બીજાના લીધે K, વિદ્યુતભાર Q
अंतर अंतर तो साहब बद्दा में सरखू है, फई बाय एक जता के Q3 के माइनस क्यू है, तो अँ आप शू करव पड़ से माइनस क्यू करव पड़ से, कारण के स्थितिमान के राशि है अदिश राशि है, तेती माइनस अँ मूकव पड़ से। अँ स्थितिमान बात करी है तो दिशा की कसी बात आवशे नहीं, केम कारण के स्थितिमान के राशि है अदिश राशि है। ओके चलो तो के क्यू आर अंतर तो केव आर है, पची के क्यू चौथो विद्युत भार माइनस क्यू है, तो माइनस के क्यू बाय आर प्लस के क्यू बाय आर माइनस के क्यू बाय आर प्लस के क्यू बाय आर माइनस के क्यू बार आर कैंसल आउट थी जाए तो आप जवाब आवशे साहेब के 0 वोल्ट आवशे, एमां कोई शंका ने स्थान हो तो जणावी दो, नाना टिक कर नाखो। चलो ऑप्शन नंबर सी शून्य है ने। जो पछी नीचे नो दाखलो जो बहुज मस्त है, टीपा वाला दाखला ना आवड़ता हो तो मेहरबानी करीने आपणो पहलो लेक्चर छे ते जोवा माटे विनंती। पहलो लेक्चर एटले के गुजरात बोर्ड 2012 मां पूछायेला सवाल है ने, के जेमां आपणे टीपा ने छे ते नीचवी नाख्युं, शुं कर्युं तुं टीपा ने पण नीचवी नाखेलुं तुं, एमां टीपा वाला दाखला आवे छे कया प्रकारना, के पहला घणा बधा नाना नाना टीपा होय छे, टीपानी संख्या तमने आपेली हुई छे, दाखला तरीके आमां ज कीधुं छे के देखो 27 नाना टीपा भेगा मळीने एक मोटू टीपू बनावे छे, वाँचो नीचे के पाणीना 27 नाना टीपा भेगा थईने एक मोटू टीपू बनावे छे, तो सवाल आवा जोईए छे के नाना टीपा भेगा થઈને મોટા ટીપા બનાવે છે, તો એ નાના ટીપાની તમને ત્રિજ્યા આપી હોય તો એમ કહે છે કે નાના આટલા 27 ટીપા ભેગા થાય છે જેની ત્રિજ્યા આટલી છે, તો એ ટીપાના 27 ટીપા ભેગું થઈને એક મોટું ટીપું બનાવે છે તો એ મોટા ટીપાની ત્રિજ્યા કેટલી, રેડી, તો કોની કોની વચ્ચેનો સંબંધ કે નાના ટીપા અને મોટા ટીપા વચ્ચેના મોટા ટીપાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે તે તમારે મેળવવો પડશે જેની વાત એમાં કરેલી હતી। ઓકે પછી બીજી વસ્તુ જોવા જઈએ તો કેપેસિટન્સની વાત કરી હતી કે કેટલું કેપેસિટન્સ હોય છે, કે દરેક નાના ટીપા ઉપર કેપેસિટન્સ આટલું છે અને આટલા ટીપા ભેગા થઈને એક મોટું કેપેસિટન્સ બનાવે છે તો તે મોટા કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે તેની પણ વાત કરી હતી। બીજી વસ્તુ કે દરેક નાના કેપેસિટર, ત્રીજી વસ્તુ દરેક નાના કેપેસિટર પરનો દરેક નાના ટીપા પરનો તમને વિદ્યુત ભાર આપેલો હોય તો એ નાના ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે તો એ મોટા ટીપાનો વિદ્યુત ભાર કેટલો હશે તે। ચોથી વસ્તુ કેપેસિટર, આમાં કેપેસિટર પૂછ્યું છે કે નાના ટીપાનું તમને કેપેસિટન્સ આપેલું અને કેટલાક ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવે છે તો મોટા ટીપાનું કેપેસિટન્સ કેટલું હશે। ઓકે તો ચાર સૂત્રની વાત કરી હતી, કઈ કઈ? ત્રિજ્યા, વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં કેપેસિટન્સનું સૂત્ર આવતું કે મોટા ટીપાનું કેપેસિટન્સ એટલે સી મોટું બરાબર n^(1/3) ઇન્ટુ નાના ટીપાનું કેપેસિટન્સ, જ્યાં એન શું હોય છે? ટીપાની સંખ્યા। ચલો મૂકી દઉં, મોટા ટીપાનું કેપેસિટન્સ શોધવું છે, જો શું કીધું છે, સમાન વિદ્યુતભાર સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 27 નાના ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર, તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર શોધવું છે તો મારે એવું જ જોતું છે ને, સી મોટું ના છેદમાં સી પતલું, મોટું પતલું, નાના સી મોટું ના છેદમાં સી નાનું, તો સી મોટું ના છેદમાં સી નાનું આને આ બાજુ લઈએ તો શું રહેશે? એનની 1/3 જ રહેશે, એન કેટલા છે? 27 ની 1/3, 27નું ઘનમૂળ કાઢો, ચલો ફટાફટ 3 3 3 9 9 3 ને 27, તો ગુણોત્તર કેટલો આવશે? 3:1 છે, યસ સર 3 બેગ્સ ફૂડ, ઓપ્શન નંબર ડી, ગોટ ઇટ। ચલો નેક્સ્ટ, જો સમજણ એ આ વસ્તુ, વધારે માહિતી જોતી હોય તો આગળનો લેક્ચર જોજો 2012માં, એટલે ખબર પડી જશે શા માટે આ સૂત્ર ક્યાંથી આવેલું, તે માટે 2012માં પૂછાયેલા સવાલો છે તેમાં જોજો, બધી જ વસ્તુની વાત કરેલી છે, ક્લિયર। ચલો હવે નીચે જે સવાલ છે તે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે આ કોન્સેપ્ટ બહુ એટલે બહુ જ પૂછાય છે, કયો કોન્સેપ્ટ છે? કોની કિંમત આપી છે? કે અવકાશમાં કોઈ બિંદુ એક્સ વાય ઝેડ પાસે વિદ્યુત સ્થિતિમાન વી ઓફ એક્સ વાય ઝેડ, કે વિદ્યુત સ્થિતિમાન ત્રણેય દિશામાં છે, કઈ કઈ દિશામાં છે દેખો તો, વી ઓફ એક્સ વાય ઝેડ
एक्स वाय जेड नो मतलब शू के त्रण दिशा में ओके के एक्स वाय जेड ना पद में है सॉरी त्रण दिशा में नहीं एक्स वाय जेड ना पद में है पांच एक्स नो वर्ग इंटू वाय वत्ता थ्री वाय स्क्वेर इंटू जेड वत्ता टू जेड स्क्वेर एक्स तो बिंदु तो अपन एक बिंदु आपेलू है वन टू जीरो मीटर आगळ एक्स घटक खाली जगह विद्युत क्षेत्र एक्स घटक खाली जगह हो तो विद्युत क्षेत्र गोतवानुं छे क्या एक्स दिशा में केटलू होय ते गोतवानुं छे एटले एक्स दिशा में विद्युत क्षेत्र गोतवानुं छे दाखलो पोज करी लो अने आवडतो होय तो गणवानी शुरुआत करी दो अने जो ना आवडतो होय तो खास एटले खास ध्यान राखजो इम्पोर्टंट वस्तु है गुजरात बोर्ड माटे इम्पोर्टंट है जेडबली ने नीट माटे पण खास इम्पोर्टंट है नीट में तो आवा सवालों बहुज आवे छे क्लियर तो अपन एक्स दिशा में विद्युत क्षेत्र गोतवानुं छे आपू है शू स्थितिमान गोतवू है शू विद्युत क्षेत्र तो विद्युत क्षेत्र और स्थितिमान साथ कहीं लागे वर्गे खरु हन साहब विद्युत क्षेत्र और स्थितिमान वच्चे संबंध दर्शात सूत्र आप चोपड़ी में तारवेलू है कि ई बराबर माइनस डीवी बाय डी एक्स हके ना ज्या डी एल एवं लगता था ओके के स्थितिमानु अंतरनी सापेक्षे एक वार विकलन करो तो तमने शू मळे विद्युत क्षेत्र मळे परंतु जो तमे एक्सनी सापेक्षे विकलन करो छो माइनस डीवी बाय डी एक्स एक्सनी सापेक्षे विकलन करो छो तो तमने विद्युत क्षेत्र एक्स दिशा में मळशे जो तमे वायनी सापेक्षे विकलन करो डीवी बाय डी वाय लखो तो तमने विद्युत क्षेत्र छे ते वाय दिशा में मळशे जो तमे स्थितिमाननु विकलन ए जेडनी सापेक्षे करो तो तमने विद्युत क्षेत्र छे ते जेड दिशा में मळशे क्लियर आपणे क्यूँ गोतवू छे आपणे एक्स दिशा में गोतवू छे आपणे त्रणे त्रण गोतशुं तमने दाखलो समझाय ते माटे बाकी पहला तो आपणे एक्स दिशा में गोतीए तो ई ऑफ एक्स गोतवू छे तो शुं करशुं वी नु विकलन कोनी सापेक्षे एक्सनी सापेक्षे ने माइनस तो अहीं आवे छे माइनस शू सजेस्ट करे छे तेनी पण वात करी छे आज माइनस छे ने एना आधारित लॉट्स ऑफ दाखला पूछाय छे कॉन्सेप्ट आधारित माइनस माइनस शू सजेस्ट करे छे के विद्युत क्षेत्रनी दिशामां स्थितिमाननो घटाडो थाय छे शू सेंटेन्स बोलू छू विद्युत क्षेत्रनी दिशामां स्थितिमाननो घटाडो थाय छे बस एना आधारित छे तेम सीक्यू खूब એટલે ખૂબ પૂછે છે ઓકે જે જેની વાત આપણે એકવાર યુઝ છે તે અગાઉના લેક્ચરમાં 2012 માં પૂછાયેલા સવાલોમાં વાત ઓલરેડી કરી છે એક એમસીક્યુ તો આના આધારિત છે ક્લિયર ચલો અત્યારે તેની કાંઈ સી જરૂર નથી માઇનસ એઝ ઇટ ઇઝ ઓકે ડીવી બાય ડીએક્સ તો ડી બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ વી ની કિંમત મૂકી દો વી ની શું આપી છે કિંમત 5x નો વર્ગ 5x સ્ક્વેર વાય વત્તા 3y સ્ક્વેર ઝેડ વત્તા 2z સ્ક્વેર એક્સ ગોટ ઇટ ચલો હવે જો કોની સાપેક્ષે વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષે કરવાનું છે અહીંયા ત્રણેય વસ્તુ છે એક્સ વાય અને ઝેડ ત્રણેય છે કરવું છે કોની સાપેક્ષે એક્સની સાપેક્ષે તો એક્સ આપણી માટે ચલ થશે શું થશે ચલ અને બાકી બીજા બધા વાય અને ઝેડ છે તે કેવા લઈ લેવાના અચળ લઈ લેવાના ક્લિયર तो वाय ने जेड के अचल विकलन एक्स नी सापेक्षे करवू छे तो चलो माइनस तो एमना तो पांच अने वाय के अचल लई लीधा एक्स स्क्वेर नु विकलन एक्स स्क्वेर नु विकलन केटलू आवे टू एक्स चलो पछी थ्री वाय अने जेड त्रणेय के अचल अचल शा माटे थ्री तो अचल छे तेन वाय अने जेड पण अचल केम कारण के विकलन आपणे मात्र ने मात्र एक्स नी सापेक्षे ज करवानुं छे तो एक्स आपणी माटे चल छे ज्यारे वाय अने जेड शुं छे बोलो अचल छे ओके तो अचल नुं विकलन मींडू झीरो टू जेड स्क्वेर एक्स छे टू अने जेड स्क्वेर तो अचल एक्स नुं विकलन एक क्लियर चलो तो माइनस पांच गुणिया बे एटले दस एक्स वाय वत्ता टू जेड स्क्वेर तो आपने एक्स दिशा में विद्युत क्षेत्र मिली गयु परंतु आपने आटलू आवे छे तमने हवे बिंदु क्यों कीधु छे वन टू अने जीरो ज्यां कीधु होय त्यां गोतवानुं रेडी तो एक्स नी जग्याए केटला मूकशो एक वाय नी जग्याए बे जेड नी जग्याए जीरो क्यां अहींया
મૂકી દો એક્સની જગ્યાએ એક, તો માઇનસ દસ એ દસ, એક્સની જગ્યાએ કેટલા એક, વાયની જગ્યાએ બે વત્તા ટુ એઝ ઇટ ઇઝ, ઝેડની જગ્યાએ ઝીરો, તો ઝીરોનો વર્ગ. ચલો માઇનસ દસ ગુણ્યા બે માઇનસ વીસ, બે ગુણ્યા ઝીરોનો વર્ગ એટલે ઝીરો, તો માઇનસ વીસ જ આવશે. પછી એક્સનો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, તો માઇનસ વીસ ન્યૂટન પર કુલમ છે છે છે. ઓકે ચલો, વીસ ન્યૂટન પર કુલમ આપેલું છે. માઇનસ માઇનસ તો એમ કહેવા માગે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે તે સ્થિતિમાન ઘટે છે. ટૂંકમાં અહીંયા મૂલ્ય છે તે વીસ આપેલું છે. જો માઇનસ વીસ આપ્યું હોત અને પ્લસ વીસ આપેલું હોત ને તો માઇનસ વીસ જ ટીક કરવાનું, ક્લિયર. પરંતુ અહીંયા પ્લસ વીસ આપેલું છે તો અત્યારે પ્લસ વીસ રાખશું. ચલો હવે આમાં જ એમ પૂછે શું મોડિફિકેશન કરે. ચલો જાતે તમે કોમેન્ટ કરજો શું જવાબ આવે છે, કોમેન્ટ કરજો કે વાય ઘટક, વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક આ જ બિંદુ આગળ, કયા બિંદુ આગળ, વન ટુ ઝીરો આગળ વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક કયો, કે એનું મૂલ્ય કેટલું આવશે. ઝેડ ઘટક કયો, કે વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક કેટલો આવશે, કોમેન્ટ કરજો. ચલો ગણતરી કરીએ છીએ કે વાય દિશામાં ગોતવું હોય છે ઈ વાય, તો આપણે શું કરવું પડશે, વિદ્યુત સ્થિતિમાનનું છે તે વાયની સાપેક્ષે વિકલન કરવું પડશે. કરીએ વાયની સાપેક્ષે ડી બાય ડી વાય, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પાંચ એક્સનો વર્ગ ઇન્ટુ વાય વત્તા ત્રણ વાયનો વર્ગ ઇન્ટુ ઝેડ વત્તા ટુ ઝેડ સ્ક્વેર ઇન્ટુ એક્સ. ચલો વિકલન, તો હવે વાયની સાપેક્ષે વિકલન કરવું છે તો વાય મારી માટે ચલ થઈ જશે અને એક્સ અને ઝેડ છે તે અચળ થઈ જશે. ઓકે, તો વાય વાય છે યસ, તો પાંચ એક્સનો વર્ગ, એમના માઇનસ નથી લખેલું અહીંયા મેં. ઓકે, બાકી હકીકતમાં આવશે શું, માઇનસ આગળ આવે છે. ચલો લખી નાખીએ પછી તમે ભૂલ ના કરતા. ઓકે, તો માઇનસ એમના પાંચ એક્સનો વર્ગ, વાયનું વિકલન એક થઈ જશે, થ્રી અને ઝેડ એમના વાય સ્ક્વેરનું વિકલન ટુ વાય થઈ જશે, ઝેડ એક્સ અને ટુ બધું જ અચળ, તો અચળ પદનું વિકલન તો મીંડું. ચલો માઇનસ પાંચ એક્સનો વર્ગ વત્તા ત્રણ દુને છ ઝેડ વાય, જોજો માઇન પાંચ એક્સની કિંમત મૂકતા જાઓ, એક્સ એક્સ બરાબર વન, સિક્સ ઝેડ બરાબર ઝીરો, વાય બરાબર બે, ઝીરો આવી ગયો, ઝેડ તો છે તે બાષ્પીભવન કરી દેશે આખા પદનું, હા કે ના, તો માઇનસ પાંચ ન્યૂટન પર કુલમ, તો શું જવાબ આવે, માઇનસ પાંચ છે. ઓકે ઓપ્શન ના નથી, ઓકે બચી ગયા. ચલો રેડી, હવે ઝેડ દિશામાંનું છે તે તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનું છે અને કોમેન્ટ કરવાની છે કેટલું આવશે તે, ડન. ચલો નેક્સ્ટ જોવો તો એમ કે છે કે પરમાણુ ઝેડ બરાબર પચાસના ન્યુક્લિયસની તમને ત્રિજ્યા આપેલી છે. ઝેડ આપ્યો છે, જેનો કોઈ પરમાણુ છે કે જેનો પરમાણુ ક્રમાંક પચાસ છે, તેમની તમને ત્રિજ્યા આપેલી છે 9 × 10⁻¹⁵ મીટર, તો તેની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હશે. શું ગોતવું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપેલું શું છે, એક તો છે પરમાણુ છે અને અમને તેટલું જ કીધું છે કે એનો પરમાણુ ક્રમાંક 50 છે, અને સ્થિતિમાન ગોતી નાખો ત્રિજ્યા આપેલી છે, બસ આટલું જ કીધું છે. તો સ્થિતિમાન ગોતવું હોય તો સૂત્ર આપણે વર્ષોથી બાળમંદિરથી ભણતા આવ્યા છીએ કે સ્થિતિમાનનું સૂત્ર શું આવશે, વી બરાબર કે ક્યુ બાય આર. ચલો કે કે તો આપણા ઘરના જ છે સાહેબ, કે કે બરાબર 9 × 10⁻¹ ક્યુ, ક્યુ આપેલો છે, નો 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 નો, શું શું આપેલું છે, ઝેડ બરાબર 50. નેક્સ્ટ વન ત્રિજ્યા, આર બરાબર 9 × 10⁻¹⁵, તો આર આલેલો છે, લખી નાખો 9 × 10⁻¹⁵. પ્રોબ્લેમ ક્યાં આવે છે સાહેબ, ક્યુમાં આવે છે, કે ક્યુ કેટલા લેવાના, ઝેડ તો આપ્યા છે ને, ઝેડ આપ્યા છે કેટલા છે 50, કોણ ગતિ કરે છે, ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલી છે, તો ન્યુક્લિયસની અંદર કોણ હશે, ન્યુક્લિયસની અંદર કોણ હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન, પરંતુ ન્યુટ્રોન ભાઈ તો લુખ્ખા છે,
એની પાસે કઈ વિદ્યુત ભાર છે નહીં, બધો જે કોઈ પણ વિદ્યુત ભાર છે એ કોની પાસે છે, પ્રોટોન પાસે છે. અને પ્રોટોનની સંખ્યા કેટલી હોય ન્યુક્લિયસમાં, પરમાણુ ક્રમાંક ઝેડ જેટલી જોઈ, 50, હા કે ના? તો 50 જેટલા પ્રોટોન આવેલા હશે કેમાં, ન્યુક્લિયસમાં. ઓકે, તો એની અંદરના વિદ્યુત ભાર કેટલો આવ્યો છે, 50 જેટલો આવ્યો છે. 50 સોરી વિદ્યુત ભાર નહીં, પ્રોટોનની સંખ્યા કેટલી છે, 50. હવે એક પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો, 1.6 × 10⁻¹⁹ પ્લસ, હા કે ના? ઓકે, તો એવા કેટલા એવા છે, 50. તો ટોટલ વિદ્યુત ભાર કેટલો હશે, 50 × 1.6 × 10⁻¹⁹. તો ક્યુ ખબર પડી ગઈ ને કે 50 ઇન્ટુ શું કરશું, ઝેડ ઇન્ટુ ઈ, ટૂંકમાં એવું લખી શકીએ ને. ઓકે, 9 × 10⁻¹, 9 કેન્સલ, ચલો સાદુરૂપ આપતા જઈએ, 9 કેન્સલ, માઇનસ 15 ઉપર આવશે, તો 15 × 9 = 24, 10⁻¹⁹ ઝેડ, ઝેડ બરાબર 50, ઈ એટલે 1.6 × 10⁻¹⁹. ચલો 16 × 85 = 80 × 24 = 19 જશે, તો કેટલા રહેશે, 24 માંથી 19 જશે તો આવશે 5. યસ, તો 80 × 10⁵. તો કેટલા આવશે, 8 × 10⁶ વોલ્ટ. ઓકે, પ્લસ 6, તો જો માઇનસ 6 વોલ્ટ છે એની જગ્યાએ પ્લસ 6 આવશે, એટલે ઓપ્શન નંબર સી કે 8 × 10⁶ વોલ્ટ. ઓકે, માઇનસ 6 ને પ્લસ 6 દેખો. તો બાદ મેં છોટો અમથો દાખલો, એકદમ છોટો મારી જેમ, કે બે પ્લેટો એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર છે, તેમની વચ્ચે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપેલો છે, કેટલો છે, 20 વોલ્ટ છે. તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા છે, બે પ્લેટનો ખર્ચો કરવાનો છે. આકૃતિ દોરવાની જરૂર તો નથી, પરંતુ એ લોકોએ કીધી છે તો મજા આવે મને આકૃતિ દોરવાની, હે ને? ચલો, બે પ્લેટ છે તો એકબીજાથી 10 સેન્ટીમીટર છે, ચલો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ, કે અહીંયા આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V1 - V2 = V બરાબર કેટલા, 10 વોલ્ટ. તો વિદ્યુત ક્ષેત્ર ગોતો, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. પપ્પુ દાખલો, પપ્પુ એકદમ વી આપ્યો છે, ડિસ્ટન્સ આપેલું છે, ઈ ગોતવાનું છે, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. હજી હમણાં આપણે આગળ વાત કરી કે ઈ બરાબર -dv/dx, પરંતુ સાદી ભાષામાં કેવું હોય ને, ગુજરાતી ભાષામાં તો એમ કહેવાય કે v/d, વિકલન એવું બધું કાઢતા, ઈ બરાબર dv/dl, રેડી, નીચે લંબાઈ. તો ઈ ગોતવું છે v/d, વી કેટલા, 10, ડી કેટલા, 10 × 10⁻², જો સેન્ટીમીટરમાં છે, કેન્સલ, તો 10⁻², ઉપર જાય તો 100 એકમ ન્યૂટન પર કુલમ છે. ઓપ્શન ટીક કરી ડાલો, ટીક કરી ડાલો. ઓકે, સોરી, સ્થિતિમાન કેટલું છે, 20 વોલ્ટ આપેલું છે, ઇટ્સ માય મિસ્ટેક. તો 20 વોલ્ટ છે તો ×2, તો અહીંયા પણ ×2, તો કેટલા આવશે, 200 ન્યૂટન પર કુલમ છે, ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ, જો કે Q/2 જેટલો વિદ્યુત ભાર ધરાવતા, Q/2 જેટલો દરેક પર વિદ્યુત ભાર હોય તેવી R અને 3R ત્રિજ્યાના બે ગોળા છે. હવે બંને એકબીજાના સંપર્કમાં લાવી અને દૂર લઈ જવામાં આવે છે, તેમની પરના વિદ્યુત ભારો કેટલા હશે, શું કરીએ છીએ. એક તો ગોળાવાળો કોન્સેપ્ટ આવે અને સંપર્કમાં લાવીને દૂર કરવામાં આવે, કાં તો એમ કહે છે કે દોરી વડે, તાંબાના તાર વડે છે તે જોડવામાં આવે છે, એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, આવા શબ્દો વાપરે. તો એકબીજાને સંપર્કમાં લાવીએ, તાંબાના તાર સાથે જોડવામાં આવે, તો કયો કોન્સેપ્ટ યુઝ કરવાનો, કે વિદ્યુત સ્થિતિમાન બંનેનું કેવું રહેશે, સરખું, હે ને? કે કોઈ પણ વસ્તુને તમે તાર સાથે જોડી દો છો તો બંને વસ્તુના સ્થિતિમાન કેટલા થઈ ગયા, સરખા, હે ને? મને અને તમને તાંબાના તાર સાથે જોડી દે અને તાંબાના તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, તો તમારું સ્થિતિમાન અને મારું સ્થિતિમાન કેવું થઈ જાય, સરખું થઈ જાય ને? બંને એક સાથે ઉપર જઈએ કે ના જઈએ. ઓકે, તો એવું છે કે જ્યારે કોઈ પણ
दोरी वडे तांबाना तार साथे के कोईपण संपर्क में लावामां आवे, तांबाना तार साथे बांधी देवामां आवे तो बन्ने वस्तुनुं स्थितिमान केवुं थई जशे, सरखुं थई जशे अने ए कॉन्सेप्टनो उपयोग करवामां आवे आवे अने आवे छे। ओके, तो पहला तो शुं छे, पहला तो बन्ने पोतपोतानी रीते जीवन जीवता था। कोण कोण? बे विद्युतभारो, कया कया? क्यू बाय टू अने क्यू बाय टू। पहला तो पोतानी मोजमां जता, रेडी। परंतु एक छे ते भाई मोटो छे, पैसा वाली पार्टी छे, एक मोटो छे जेनी त्रिज्या 3R छे, एक मारी जेम नानो छे, परंतु बन्ने ऊपर विद्युत भार तो क्यू बाय टू छे, परंतु छे बन्ने दोस्तारो ते, है ने। हवे एकबीजाना संपर्कमां लावी अने दूर लई जवामां आवे छे के एकबीजाना संपर्कमां लावामां आवे छे અને પછી દૂર લઈ જવામાં આવે છે તો તેમની પરના વિદ્યુતભાર હવે કેટલા હશે? તો વિદ્યુતભાર હવે ટ્રાન્સફર થશે। હલો, એવું ના વિચારતા કે વિદ્યુતભાર હશે, બંનેમાં પહેલેથી સરખા જ છે અને આપણે બંને બે ગોળાને એકબીજાની નજીકમાં લાવીએ છીએ તો એમની ઉપર વિદ્યુતભાર સરખા જ થાય છે, સરખા થાય છે। પરંતુ ક્યારે થાય છે? ક્યારે થાય છે કે જ્યારે જ્યારે બંને ગોળાઓ સરખા હોય ત્યારે, બંને ગોળાની ત્રિજ્યાઓ કેવી સરખી હોય ત્યારે, કે અહીંયા એકની ત્રિજ્યા R છે, બીજાની કેટલી છે? 3R છે। તો હવે એમ કીધું છે કે બીજા ગોળા ઉપર તો તેમની પરના વિદ્યુતભારો કેટલા હશે, બંને મૂલ્યની વાત કરેલી છે। યસ, તો ખાસ યાદ રાખજો, આપણે એક અત્યારે મેન્યુઅલ મેથડથી લઈ જઈએ છીએ, પછી હું તમને એક સૂત્ર આપીશ જે શોર્ટકટ મેથડથી તમે ગણી શકશો। ક્યારે આ વસ્તુ યુઝ થશે? કે જ્યારે બંને ગોળાની ત્રિજ્યા અલગ અલગ હોય અને એને આપણે દોરી સાથે બાંધી દઈએ છીએ તો એક ગોળા ઉપર વિદ્યુતભાર છે તે નવેસરથી વિતરિત થાય છે। તો એ નવેસરથી વિતરિત થઈને કેટલો થશે? કોની ઉપર? બંને ગોળા ઉપર। ક્લિયર? તો પહેલાં તો આની ઉપર સ્થિતિમાન કેટલું હશે? V1 બરાબર K ક્યુ બાય ક્યુ બાય ટુ ઇન્ટુ આર। ઓકે, ચલો આની ઉપર કે ક્યુ બાય આર જ રાખું છું, પહેલી પહેલાં છે તે કેટલા છે? ક્યુ બાય ટુ છે। ઓકે, ચલો કે ક્યુ બાય ટુ આર, પછી આની ઉપર બીજું સ્થિતિમાન વી ટુ કેટલું આવશે? કે ક્યુ બાય થ્રી, ક્યુ બાય ટુના ટુ અને થ્રી આરના આર, તો કેટલા આવશે? કે ક્યુ બાય 6R। ગોટ ઇટ? તો બંનેના સ્થિતિમાન કેવા છે? અલગ અલગ છે। પરંતુ આ ક્યારે દોરીથી બાંધીએ તે પહેલાં, દોરીથી બાંધી દઈએ પછી બંનેના સ્થિતિમાન કેટલા આવશે? V1 બરાબર V2 થઈ જશે। તો V1 નવો વિદ્યુતભાર આવે છે ને, ટ્રાન્સફર થશે, ક્યાં સુધી ટ્રાન્સફર થશે? એકબીજામાં વિદ્યુતભાર છે ત્યારે ટ્રાન્સફર થશે, ક્યાં સુધી? કે જ્યાં સુધી બંને ઉપર વિદ્યુતભારો છે તે સરખા ના થઈ જાય ને ત્યાં સુધી। તો ચલો હું એમ કહું કે નવો વિદ્યુતભાર હવે આના ઉપર કેટલો આવે છે? Q1' અને આના ઉપર આવે છે Q2' આવે છે। રેડી? તો કે Q1'ના છેદમાં R, ત્રિજ્યા તો R જ છે, યસ। બીજા ગોળા કે એ ગોળા ઉપર વિદ્યુતભાર Q2', હવે એની ત્રિજ્યા 3R, દેખો તો આર આર કેન્સલ, કે કેન્સલ, તો મને તો એટલું લાગે છે કે Q2' બરાબર 3Q1। ઓકે, પરંતુ વિદ્યુતભાર નવો ઉત્પન્ન થશે? ના ના સાહેબ, ના 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 ના, આની પાસે કેટલો હતો Q/2, આની પાસે કેટલો હતો Q/2, બંને પાસે કેટલો છે ટોટલ થઈને? Q/2 + Q/2। ઓકે, તો પહેલા વિદ્યુતભાર કેટલો છે? Q/2 + Q/2, પછી કેટલો થશે? Q1' + Q2', અમને ખબર છે ને કે બંનેને ભાગે ભળતા કેટલા આવે છે, અમને ખબર છે ને? હા, પરંતુ એટલી ખબર છે કે પહેલાં છે ને એક પાસે Q/2, બીજા પાસે પણ Q/2, તો ટોટલ કેટલો થઈ જશે? Q થઈ જશે। અને તમે એને તાર સાથે જોડો તો શું નવો વિદ્યુતભાર ઉત્પન્ન થાય? ના થાય સાહેબ। કે વિદ્યુતભાર કંઈ નાશ પામે? ના પામે। કેમ? વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ, કે વિદ્યુતભાર છે તે ઉત્પન્ન કરી શકાતા નથી, તેને નાશ કરી શકાતા નથી, માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે। તો અહીંયા વિદ્યુતભાર છે, કુલ વિદ્યુતભાર તો અચળ જ રહેશે, માત્ર એક ગોળા ઉપરથી બીજા ગોળા ઉપર જતા હશે। તો Q1 અને Q'. ચલો, તો આ કેટલા થઈ ગયા ટોટલ? Q2'ની કિંમત કેટલી? 3Q1' 3Q1' જો 3Q1 અને Q1' તો કેટલા? 4Q1' બરાબર Q, તો Q1' બરાબર કેટલા આવશે? Q/4
જોવો તો કેટલો થઈ ગયો. પહેલા ગોળા ઉપર વિદ્યુતભાર q બાય 2 હતો, એમાંથી q બાય 4 થઈ ગયો. તો બીજા ગોળા ઉપર અહીંયા છે તે કે q2 ડેશ બરાબર 3 ઇન્ટુ q1. ઓકે q1 q1 તો q બાય 4 તો કેટલા આવશે 3 q બાય 4. ચલો આવી ગયા જવાબ q બાય 4 અને 3 q બાય 4 ટીક કરી ડાલો. ચલો પછી શોર્ટકટ મેથડ આપું છું, ટીક કરી નાખો. પછી શોર્ટકટ મેથડ આલું છું, ઓપ્શન ઓપ્શન બી. ઓકે જો શોર્ટકટ મેથડમાં એમ છે કે આર વન ત્રિજ્યાના કોઈ પણ કે આર વન ત્રિજ્યાના ગોળા પરનો નવો વિદ્યુતભાર, પહેલાં તો જૂના હશે તે, કેટલો આવશે કે ક્યુ વન વત્તા ક્યુ ટુ. કોની ઉપર કીધું છે? આર વન ત્રિજ્યાના ગોળા ઉપર જોતું છે ને, તો ઉપર આર વન અને નીચે આર વન પ્લસ આર ટુ. હમણાં અપ્લાય કરીશું સૂત્ર, રેડી? કે આર વન ત્રિજ્યાના કે પહેલા આર વન બરાબર આર કે આ ત્રિજ્યાના ગોળા ઉપર તમારે નવો વિદ્યુતભાર કેટલો આવે તે ગોતો હોય તો સૂત્ર ક્યુ વન વત્તા ક્યુ ટુ, જ્યાં ક્યુ વન ક્યુ ટુ કયા કે પહેલાં જે હોય છે ને તે, પહેલાં ઉપર કેટલા હતા ક્યુ બાય ટુ, ક્યુ બાય ટુ ઇન્ટુ આર વન અપોન આર વન પ્લસ આર ટુ. ઓકે જે ગોળા ઉપર ગોતવાનું હોય ને એ ગોળાની ત્રિજ્યા ઉપર લેવાની. ચલો પછી સેમ એઝ ઇટ ઇઝ આર ટુ ત્રિજ્યાના ગોળા પરનો નવો વિદ્યુતભાર કેટલો આવશે? ક્યુ વન પ્લસ ક્યુ ટુ આર ટુના છેદમાં આર વન પ્લસ આર ટુ. ચલો અપ્લાય કરો. કોની ઉપર ગોતવો છે? પહેલાં માટે ગોતવો છે તો ક્યુ વન ડેશ નામ આપ્યું હતું ને, ક્યુ વન ડેશ ક્યુ વન પ્લસ ક્યુ ટુ, એટલે ક્યુ વન પ્લસ ક્યુ ટુ, ક્યુ વન ક્યુ બાય ટુ, ક્યુ ટુ પણ ક્યુ બાય ટુ, તો ક્યુ બાય ટુ, ક્યુ બાય ટુ એટલે ક્યુ વત્તા આર વન અને આર ટુ, આર વનના છેદમાં આર વન પ્લસ આર ટુ. આર વન કેટલા છે? આર આર વન અને આર ટુ તો કેટલા? આર પ્લસ થ્રી આર. જો ક્યુ આર થ્રી આર પ્લસ આર એટલે ફોર આર, આર આર કેન્સલ તો ક્યુ બાય ફોર, ક્યુ બાય ફોર આવી ગયો. ચલો એવી રીતે ક્યુ ટુ ડેશ તો શું ચેન્જીસ થશે? ક્યુ વન પ્લસ ક્યુ ટુ તો ટોટલ વિદ્યુતભાર તો ક્યુ જ રહેશે. ઉપર બીજા ગોળા ઉપર શોધવું છે તો એની ત્રિજ્યા, એની ત્રિજ્યા એટલે કે આર ટુ, આર ટુ કેટલી છે? થ્રી આર, તો થ્રી આરના છેદમાં નીચે તો આર પ્લસ થ્રી આર એટલે કેટલા? ફોર આર જ રહેશે. આર આર કેન્સલ યાની થ્રી બાય ફોર ઇન્ટુ ક્યુ, થ્રી બાય ફોર ઇન્ટુ ક્યુ, રેડી? તો શોર્ટકટ મેથડ છે, સૂત્ર છે, લખી નાખજો, છાપી નાખું. ચલો ફટાફટ છાપ ડાલા હાયના. લખતા જજો અને હા જાતે એમસીક્યુ સોલ્વ કરવાનું રાખજો. મજા આવે તો તમારા મિત્રોને શેર કરવાનું પણ રાખજો. ચલો પછી કે છે, જોવો કે જો કેપેસિટરનો વિદ્યુતભાર 5C વધારવામાં આવે ત્યારે કેપેસિટરની ઊર્જા છે તે 21% જેટલી વધે છે, તો આ કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર છે તે કેટલો હશે? ઓકે સવાલ કંઈક એમ છે કે પહેલાં કંઈક કેપેસિટન્સ હશે, ઓકે, અને પછી સોરી 5 કુલમ કેપેસિટર નથી વધારતા, વિદ્યુતભાર વધારે છે. કેપેસિટરનો વિદ્યુતભાર 5 કુલમ વધારવામાં આવે છે. ઓકે તો પહેલાં કંઈક વિદ્યુતભાર હશે જે આપણે ક્યુ કહી શકીએ, ક્યુ વન બરાબર ક્યુ, રેડી? પછી વિદ્યુતભાર કેટલો હશે? ક્યુ ટુ બરાબર એમ કહે છે કે 5 કુલમ જેટલો વધારવામાં આવે છે, તો એમ કહી દઉં કે ક્યુ પ્લસ 5 જેટલો હશે. અહીંયા ક્યુ કુલમ છે, અહીંયા ક્યુ પ્લસ 5 કુલમ છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 21% વધે છે. ઓકે કે પહેલાં કંઈક ઉર્જા યુ વન બરાબર હું એમ કહી દઉં છું કે યુ છે. હવે જો તમે 5 કુલમ જેટલો વિદ્યુતભાર વધારો છો તો એની ઉર્જા ઓબ્વિયસલી વધવાની છે. વન ઓફ સી વી સ્ક્વેર મુજબ સી છે તે યુ અને સી છે તે કેવા આવશે? સમપ્રમાણમાં આવશે. સી વધશે તો યુ પણ વધશે. સી કેટલો વધે છે? સોરી ક્યુ સ્ક્વેર બાય 2c મુજબ, હાલો હાલો હાલો, યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c મુજબ. જો ક્યુ વધે છે કે પહેલાં ક્યુ હતો એમાંથી વધ્યો કેટલો? 5 જેટલો વધે છે, તો ક્યુ વધે તો સ્થિતિ ઉર્જા વધે કે ના વધે? વધે.
परंतु ये लोग एम कीधु वधे छे केटली 21% जेटली वधे छे। तो शुरुआत में विद्युत भार केटलो हशे ते शोधवानुं छे। तो पहला मानी लीए कि स्थिति ऊर्जा यू वन बराबर यू जेटली हती, तो यू टू केटली थई जशे, यू तो हती ज तेने में वधारो केटलो थई छे 21%। तो 21% एटले 21/100 कही शकीए, कोना टका होय यू ना जोई ने मारा थोड़ा होय, ओके यू वत्ता 0.21 इंटू यू, तो पछीनी स्थिति ऊर्जा केटली आवी गई 1.21 यू। ओके तो शुं करवानुं छे, तो शरूआतनो विद्युत भार छे ते केटलो हशे। चलो शरूआतनो विद्युत भारनी वात करीए छे, तो अहींया यू बराबर तमे शुं लखी शको, यू वन बराबर क्यू स्क्वेर बाय क्यू केटलो छे क्यू छे क्यू स्क्वेर बाय 2c। पछी यू टू बराबर 1.21 इंटू यू 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 बराबर केटला छे यू 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 बराबर केटला छे क्यू स्क्वेर बाय 2c छे, अहींयाथी नद लीधेला छे, ओके आवी यू। परंतु यू टू बराबर तमे लखी शुं शको, के क्यू डेश स्क्वेर है ने नवो विद्युत भार जूनो विद्युत भार के क्यू वन लखेलू छे अहींया, अने आपणे अहींया शुं लखीए छे क्यू टू ना छेदमां क्यू स्क्वेर बाय 2c। चलो फरी वार आवी जाओ कि स्थिति ऊर्जा यू टू बराबर केटला आवशे, क्यू स्क्वेर बाय 2c क्यू क्यू स्क्वेर क्यू टू स्क्वेर बाय 2c, अहींया क्यू वन स्क्वेर बाय 2c कोना बराबर यू वन, यू वन बराबर केटला कहता था यू, यू टू बराबर केटला कहो छो 1.21 यू, तो 1.21 एम ना यूनी किंमत क्यू क्यू वन स्क्वेर बाय क्यू वन स्क्वेर बाय 2c हाय आना। चलो तो आ बने कम्पेर करिए छे, 2c कैंसल, तो जो जो शूँ आवे छे के 1.21 गुणिया क्यू वन स्क्वेर बराबर क्यू टू स्क्वेर। हवे हूँ बने क्यू वन गोतवा छे ने, शुरुआत में केटला विद्युत भार हता एज कीधुं छे, शुरुआत नो विद्युत भार केटलो हतो, शुरुआत नो विद्युत भार ने कयो कीधो छे आपणे क्यू कीधो छे हे ने, तो चलो ए शुरुआत नो विद्युत भार क्यू वन बराबर क्यू एटले क्यू ज गोतवानो छे, क्यू टू क्यू टू बराबर केटला छे क्यू प्लस 5 એનો વર્ગ, જોજો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 1.21 છે, તો એનું વર્ગમૂળની વાત કરીએ તો 1.21 તો કેટલું આવશે 1.1 આવશે યસ, પછી ક્યુ એઝ ઇટ ઇઝ સોરી ક્યુ સ્ક્વેર છે એટલે સ્ક્વેરનું વર્ગમૂળ નીકળી જશે ને ક્યુ રહેશે ક્યુ વત્તા 5, તો જો ક્યુ ને આ બાજુ લાવું તો 1.1 ક્યુ માઇનસ ક્યુ બરાબર 5, 1.1 ક્યુમાંથી ક્યુ જશે તો 0.1 ક્યુ બરાબર 5, તો ક્યુ બરાબર 5/0.1 યાની કે 50 કુલમ, શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો હશે 50 કુલમ જેટલો હશે, છે ઓપ્શન ઓપ્શન નંબર બી, ડન લખી નાખો। ચલો પછી એની પછીનો છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે એ પ્રકારના દાખલા પણ ખૂબ પૂછાય છે અને મોસ્ટ ઓફલી લગભગ બધાને આઈડિયા છે, જો નીચે શું કીધું છે, અને આ દાખલા છે તે નીટ અને JEEમાં પણ ખૂબ પૂછાય છે, રેડી, કે હવાનું માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર છે, કેપેસિટન્સ 9 પાઇકો ફેરાડે છે, કેમાં એક સમાંતર પ્લેટ કેપેસિટર છે તેમાં માધ્યમ કયું છે, હવા, રેડી દોરી કે સમાંતર પ્લેટ કેપેસિટર આ બે પ્લેટ છે જેમાં માધ્યમ અત્યારે કેવી છે, હવા છે, ત્યારે આનું કેપેસિટન્સ સી છે તે 9 પાઇકો ફેરાડ એટલે 10^-, એમના નજરેવા દઈએ છે PF, કારણ કે ઓપ્શન પણ તમને PFમાં જ આપ્યા છે, જો પછી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે, D, એમ કે છે બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં જુદા જુદા પ્રકારનો 2 ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે છે, એ ભાઈને શાંતિ નથી થતી કે અંદર હવા છે મજા આવતી છે નહીં, અંદર આપણે શું કરીએ છીએ 2 ડાયઇલેક્ટ્રિક માધ્યમ નાખીએ છીએ, શા માટે નાખીએ છીએ કે જે ડાયઇલેક્ટ્રિક માધ્યમ નાખીએ તો કેપેસિટરનું કેપેસિટન્સ છે તે વધે છે કે ઘટે છે, વધે છે, હા કે ના,
यस, परंतु क्यारे आखू भरेलू हो, आपणे एम कहता था कि आखू भरेलू हो तो केटलू थई जतुं हतुं, के जो के डायलेक्ट्रिक माध्यम हो अने आखू छे ते डायलेक्ट्रिक माध्यम थी भरी देवामां आवे तो आपणुं जे माध्यमनुं जे कैपेसिटन्स छे ते शून्यावकाशनो जे कैपेसिटन्स छे एना करता के गणुं थई छे। आवुं आपणे ચોપડીમાં થિયરી પણ છે અને તમને આઈડિયા છે, પરંતુ એવું ક્યારે થાય છે કે જ્યારે આખે આખું ડાયલેક્ટ્રિક માધ્યમથી ભરી દેવામાં આવે ત્યારે, કે એ ડાયલેક્ટ્રિક માધ્યમ છે તેની જાડાઈ કેટલી હોય, ટી હોય ત્યારે, ઓકે। અને અહીંયા તો પાછો બીજો પ્રોબ્લેમ એ છે કે જુદા જુદા પ્રકારનું, કે જુદા જુદા પ્રકારના બે ડાયલેક્ટ્રિક માધ્યમમાંથી ભરવામાં આવે છે। ડાયલેક્ટ્રિક અચળાંક K1 એક છે, તે ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 3 છે અને એ માધ્યમ છે તેની જાડાઈ કેટલી છે ડી બાય 3, કે આ જે ટોટલ જાડાઈ ડી છે એનો ત્રીજો ભાગ કોણ રોકે છે, એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ। રેડી, બીજાનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કે 2 6 છે, તેની જાડાઈ કેટલી છે 2d/3, તો આ 33% કોણ રોકે છે, કે 1 વાળું માધ્યમ, અને 66% કોણ રોકે છે, કે 2 બરાબર 6 ડાયઇલેક્ટ્રિકમાં ધરાવતું માધ્યમ। તો હવે કેપેસિટન્સનું મૂલ્ય શોધો, તો સી કેટલા, પહેલાં કેટલા હતા હવામાં 9 pF, શાંતિ થઈ નહીં, ભાઈને શાંતિ થતી નથી કે અહીંયા હવા મારે જોઈએ જ નહીં, ડિસ્ટન્સ તમે ડી રાખો, મારે કાંઈ વાંધો છે નહીં, પરંતુ હું મારા ડિસ્ટન્સ લઈને આવું છું કે એક ડાયલેક્ટ્રિક માધ્યમ લાવે છે, ઓકે, કે જેની જાડાઈ છે તે ડી બાય ડી 3 છે, કે આટલું અંતર કેટલું છે ડી બાય 3। રેડી, અને એમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 3 K1/3। પછી હજી મજા નથી આવતી, હજી એમ કહે છે મારે બીજું માધ્યમ જોઈએ છે જેની જાડાઈ 2d/3, તો ટોટલ જોવો તો ડી 2d/3 + d/3 કરો તો ટોટલ ડી થઈ જાય ને, તો ટૂંકમાં ડી થઈ ગયું, એટલે કે આખું કેપેસિટર ભરાઈ ગયું, 33% આનાથી ભરાણું, 66% આનાથી ભરાણું, તો ટોટલ છે 100% ભરાઈ ગયું। ચલો, તો આ બીજું માધ્યમ આવે છે, આવે છે યસ, કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક K2 = આપણને 6 આપેલું છે, તો હવે એમ કહે છે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું, તો કેપેસિટન્સનું દીકરાઓ સૂત્ર આવે છે, ઓકે, ε0 એના છેદમાં D − T1 − T2 + T1/K1 + T2/K2, જ્યાં ε0 ખબર છે, એ ખબર છે ક્ષેત્રફળ હોય છે, ડી ખબર છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર હોય છે, T1 શું છે, પહેલા સ્લેબની જાડાઈ, તો હું કહી શકું આ T1 હશે, પહેલા સ્લેબની જાડાઈ કેટલી છે D/3, ચલો બીજા સ્લેબની જાડાઈ કેટલી છે 2D/3, તો એને T2 કહી દો। રેડી, તો ચલો મૂકી દો કિંમત ε0 એ એમના D − T1 એટલે કે −D/3 − 2D/3 T2 T1 એટલે D/3, ઓકે, T1ની કિંમત મૂકી છે કેટલી D/3, K1 તો હજી બાકી જ છે, મૂકી દો 3 + T2 2D/3, K2ની કિંમત મૂકવાની બાકી છે 6, મૂકી જ દઈએ સાહેબ। ચલો, તો ε0 એ એઝ ઇટ ઇઝ, દેખો તો D/3 અને 2D/3 ભેગા થાય તો કેટલા થઈ જશે −D, તો D − D કેન્સલ, ચલો તો D − 3 9 + 2D − 6 18, દેખજો લસા લઈ લઈએ ε0 એ લસા લઈ લો, અહીંયા 2 આવશે, તો 2D + 2D અને છેદમાં કેટલા 18 જશે ઉપરી, 18 ε0 એ છેદમાં 4D, જોવો તો નવું કેપેસિટન્સ મળતું જાય છે આપણને, કે C′ = 18 2 વડે ચાલશે 9 ε0 એના છેદમાં 2D, અંતર કેવું કશું આપણને આપ્યું છે દીકરાઓ, ઓકે અંતર નથી આપ્યું, પરંતુ આપણને એમ કીધું છે કે પહેલાં કેપેસિટન્સ ભાઈ કેટલું હતું 9 pF, ક્યારે હવા હતી ને, ત્યારે હવા હતી ને ત્યારે કેપેસિટન્સ કેટલું છે 9 pF, તો હવા હતી ત્યારે કેપેસિટરનું સૂત્ર શું આવે ε0 A/D, આ જ આવે છે ને હવાને શૂન્યાવકાશ માટે કોઈ રોકી શકે ના, ઓકે, તો હવા અને શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સનું આ સૂત્ર આવશે, પરંતુ
माध्यम हो रीते कोई स्लेब थी भरी दें तरह आ प्रकार सूत्र आशे तो जो तो अँ एप्सिलॉन जीरो ए बाय डी है किमत के लिए एप्सिलॉन जीरो ए बाय डी किमत 9 पाइकोफेराडे मूकी दियो 9/2 इंटू आनी किमत 9 पाइकोफेराडे तो 90 90 81 81 भाग्या 2 એટલે 40.5 पाइकोफेराडे ऑप्शन छे के नहीं। यस ऑप्शन नंबर सी 40 पाइकोफेराडे गोट इट। तो अहीं आपणे चैप्टर नंबर 2 मांथी गुजरात बोर्ड में 2013 में जे सवालों पूछायेला हता ते समाप्त थई छे। नेक्स्ट लेक्चर में आप गुजरात बोर्ड में 2 चैप्टर 2 में 2014 15 16 17 18 19 जे कोईपण सवालों पूछायेला छे तेनी वात छे ते करवानी रहेशे। ओके तो त्यां सुधी तैयारी चालू राखजो अने हाँ बने एटली प्रेक्टिस् करजो। क्लियर एमसीक्यू छे ते सोल्व करवानी प्रेक्टिस् करवानी छे कारण के पार्ट ए में मोस्ट ऑफली तमारे लोकोने प्रॉब्लम आवतो होय छे पार्ट बी तो तमे कवर करी लो छो एमसीक्यू नी तैयारी तमारे जाते ज करवानी रहेशे। क्लियर एनालिसिस करो तमे के कया प्रकारना एमसीक्यू आवे छे जो तमने आवडे छे के नहीं अने कॉमेंट करो कि केटला आवडे छे। क्लियर ओके तो जो तमने अमारो कंटेंट पसंद आवतो होय तो अमारी आ चेनल छे तेने सब्सक्राइब करी शको छो। बीजी वस्तु के आपणे कहीए छीए ए मुजब के ज्ञान वेचवाथी वधे छे ज्ञान वेचवाथी वधे छे तो तमारे तमारा ज्ञानमां वधारो करवो होय तो आ ज्ञाननी वहेंचणी करी शको छो एटले के तमारा मित्रोने शेर करी शको छो। तो तैयारी चालू राखो लगे रहो मुन्ना भाई मळीए नेक्स्ट लेक्चरमां। जय जय गरवी गुजरात।